जय श्री कृष्ण मित्रों, मारू गुजराती किचन मा आपनो स्वागत छे। फ्रेंड्स, आजकल बधा ने डालगोना कॉफी नो खूब ज क्रेज छे अने बधा फ्रेंड्स साथे बहार स्पेशियल एने एन्जॉय करवा माटे जाय छे। तो फ्रेंड्स, आजे आपणे एवी ज साउथ कोरियानी कॉफी एटले के डालगोना कॉफी बनावीशुं। फ्रेंड्स, आ कॉफी मां नवुं कंई ज नथी, आपणे वर्षोथी जे केपेचिनो पीए छीए एज छे, परंतु सर्विंग अलग छे, एटला माटे आने डालगोना कॉफी नुं नाम आप्युं छे। तो चालो एनी शरूआत करीशुं। एना माटे आपणे लईशुं आ 2 टेबल स्पून इंस्टंट कॉफी छे, आप कोई पण कंपनी नी लई शको छो। आ 2 टेबल स्पून इंस्टंट कॉफी लीधेली छे अने 3 टेबल स्पून खांड लीधेली छे। फ्रेंड्स, आमां पछी आपणे क्यारेय दूधमां खांड एड करवानी नथी, અને જો બેની સામે આપણે 2 ટેબલ સ્પૂન ખાંડ લઈએ તો થોડી વધારે સ્ટ્રોંગ બની જાય છે, એટલે આપણે આમાં 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈશું। અને આ મેં ગરમ પાણી કરેલું છે એ 2 ટેબલ સ્પૂન લઉં છું। અને આ કોફીને આપ આ સ્પૂનથી, આ હેન્ડ વિસ્કરથી, अथवा तो आ इलेक्ट्रिक बीटर आवे छे एनाथी आप करी शको छो, ए आपनी चोइस हशे। आनाथी इलेक्ट्रिक बीटर थी जल्दी थशे, ज्यारे आ हेन्ड विस्कर छे एनाथी अने स्पून थी थोड़ी वार लागशे। अने फ्रेंड्स, आप कोई पण कंपनी नी आजे इंस्टंट कॉफी होय छे ए लई शको छो। तो चलो हवे आपणे एनी शरूआत करीए। तो एना माटे हुं अत्यारे આ ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કરું છું, આપ જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, આ બીટરથી આપણે 5-7 મિનિટમાં થઈ જાય છે, જ્યારે આ હેન્ડ વિસ્કરથી આપણે કરીએ ને ત્યારે 10-12 મિનિટ જેટલો સમય લાગે છે, ક્યારેક 15 મિનિટ પણ લાગે છે। એટલા માટે હું અત્યારે આ ઇલેક્ટ્રિક બીટરનો ઉપયોગ કરું છું। આપ જોઈ શકો છો કલર પણ સરસ ચેન્જ થવા આવ્યો છે। હું એકવાર આપને બતાવું, કલર પણ માત્ર 1 મિનિટમાં જ સરસ ચેન્જ થવા આવ્યો છે। હજુ પણ આપણે આને વિસ્ક કરીશું। જુઓ ફ્રેન્ડ્સ, કલર પણ ચેન્જ થવા માંડ્યો છે કોફીનો, આપ જોઈ શકો છો। જ્યાં સુધી આપણી આ ખાંડ મેલ્ટ થાય અને કોફી એકદમ ફ્લફી તૈયાર થાય ત્યાં સુધી આપણે એને કરવાની છે। જુઓ ફ્રેન્ડ્સ, આ એકદમ સરસ થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। આવી એકદમ થીક થવી જોઈએ। આના માટે ખરેખર તો કોઈ પર્ટિક્યુલર સમય હોતો નથી કે આટલી મિનિટમાં જ તૈયાર થઈ જાય છે, મારે અત્યારે 6.5 મિનિટ થઈ છે, પણ એ આપણા ફેટવા ઉપર આધાર રાખે છે। આપ જોઈ શકો છો આ એકદમ કેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, અને હું આપને બતાવું છું હજુ આની સાઇન શું છે। તો આવી રીતે આપણે આ લેવાની છે અને આ ના પડે, આપ જોઈ શકો છો, આ મેં સ્પેચ્યુલામાં લીધેલી છે, આ નીચે નથી પડતી, એનો મતલબ એવો કે આપણી કોફી તૈયાર થઈ ગઈ છે અને કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, એ પણ આપ જોઈ શકો છો। હું ફરીથી એક વખત આપને બતાવું છું, કલર એકદમ સરસ આપણો આવી ગયો છે અને આપ જોઈ શકો છો। જુઓ, આ બાઉલ પણ હું આખું ઊંધું કરી દઉં છું, છતાં પણ નથી પડતી, એટલે આ આપણી કોફી તૈયાર થઈ ગઈ છે। તો ચાલો હવે એને આપણે સર્વ કરીશું। તો ચાલો સર્વ કરીએ। જુઓ ફ્રેન્ડ્સ, આ આપણી કોફી તૈયાર થઈ ગઈ છે, અને આપ કોઈ એરટાઇટ જારમાં ભરી અને 1 વીક માટે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો।
અને હવે આપણે આ કોફીને મે આપ જોઈ શકો છો આ દૂધનો ગ્લાસ આટલો ભરેલો છે અને હવે એમાં આને હું નાખી અને સર્વ કરું છું। આ કોફીમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે એકદમ ફ્રોથી થવી જોઈએ, એ ખાસ જોવાનું છે અને ટેસ્ટમાં તો ખૂબ સારી લાગે જ છે। અને આ જ કોફીની અંદર આપણે કોકો પાવડર એડ કરી દઈએ તો મોકા ફ્લેવર બની જશે। આપણને જે કોફીની ફ્લેવર ગમતી હોય એ આપણે આમાં કરી શકીએ। આપ જોઈ શકો છો એકદમ સરસ આપણી આ કોફી તૈયાર થઈ ગઈ છે અને હું એને આ ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરું છું। એવી જ રીતે મેં બીજી પણ તૈયાર કરેલી છે, હું આપને બતાવું છું। જુઓ, આ મેં નીચે બિસ્કિટનો ભૂક્કો રાખ્યો છે, એની ઉપર વિપક્રીમમાં આ કોફી ડાલગોના કોફી મિક્સ કરી અને સર્વ કર્યું છે અને ઉપર કોકો પાવડર છાટેલો છે। તો આવી રીતે આપ નાના નાના શોર્ટ્સ પણ તૈયાર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ આપણી દાલગોના કોફી તૈયાર છે પીવા માટે। જો તમને મારી આ દાલગોના કોફીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇકનું બટન અચૂકથી દબાવજો અને શેર કરજો। આભાર મિત્રો।